રાઈસ ચેનલમાં અલ્પા આપનું સ્વાગત કરે છે. વરસાદની સિઝન ચાલી રહી છે અને સાથે સાથે મકાઈની સિઝન પણ છે, તો મેં અહીંયા મકાઈના જુદી રીતે ભજીયા બનાવ્યા છે જેની અંદર કેપ્સિકમ અને અન્યનો ઉપયોગ કર્યો છે. આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં છીણીને એ ક્રશ કરીને એક કપ મકાઈ લીધા છે, કેપ્સિકમની સ્લાઈસ લીધી છે અડધો કપ, અન્યનની પણ સ્લાઈસ લીધી છે 3/4 કપ, બેસન મેં લીધું છે 3/4 કપ જેટલું, આદું મરચાં અને લસણને મેં ક્રશ કરીને લીધા છે. મકાઈની અંદર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મિક્સ કરીશું. પહેલાં આદું મરચાં લસણ નાખી દીધા છે, અનિયનની પાતળી પાતળી મેં સ્લાઈસ કરી છે, તમે ચોપકણ કરી શકો છો, ઝીણા અનિયન પણ સમારી શકાય મીઠું સ્વાદ મુજબ. ત્યારબાદ મરી પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે કેપ્સિકમની સ્લાઈસ પણ ઉમેરી દઈશું. અનિયનને કેપ્સિકમને મેં ઝીણાનો સમારતા સ્લાઈસ કર્યા છે. હવે એની અંદર ચણાનો લોટ ઉમેરી દઈશું. બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. ચણાનો લોટ પણ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર ગરમ તેલ 1 ચમચા જેટલું મેં ઉમેરી દીધું. એને આપણે બેટરની અંદર મિક્સ કરી દઈશું. આ કોર્નનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એની સાથે કેપ્સિકમ અને અનિયનનો. ઈનો 1/2 ચમચી જેટલો ઉમેર્યો છે. હવે આપણે મિશ્રણને બરાબર ફીણી લઈશું. ચણાનો લોટ તમારા સ્વાદ મુજબ ઓછો તો કરી શકો છો. તમને કોર્નનો ટેસ્ટ વધારે જોઈએ તો ચણાનો લોટ થોડો ઓછો નાખવાનો. બેટર રેડી છે, તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે ભજીયા મૂકવાના છે. છૂટા છૂટા આપણે આવી રીતે ભજીયા મૂકીશું તેલની અંદર. બેટરમાંથી ભજીયા આપણે મૂકી રહ્યા છીએ. કેપ્સિકમ સ્લાઈસ, અનિયન સ્લાઈસ છે, તે રીતે આપણે એને છૂટા છૂટા ભજીયા મૂકી રહ્યા છીએ. હવે આપણે એને ફેરવી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ ભજીયાને તળી લેવાના છે. ઉપરથી ક્રિસ્પી સરસ ભજીયા લાગે છે આ, જેની સાથે કોર્ન પણ છે, કેપ્સિકમ છે, અનિયન, ત્રણેયનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝટપટ તૈયાર થઈ જાય છે. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ભજીયા આપણા, રેડી થઈ ગયા છે. મસાલામાં તમે ઓછી બધી રીતે કોઈ પણ વસ્તુને કરી શકો છો. સર્વ માટે રેડી છે, એને આપણે નીકાળી દઈશું. સર્વિંગ પ્લેટમાં મેં ગ્રીન ચટણી સાથે એને સર્વ કર્યું છે. ઉપરથી મેં કંદ મસાલો નાખ્યો છે. તો સ્વાદિષ્ટ ભજીયા રેડી છે. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળતા રહીશું. આ ભજીયા ટ્રાય કરીને કમેન્ટ જરૂરથી આપશો. સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ બેલ બટન.